જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ શિક્ષણ વિભાગ દીવના સંયુક્ત પ્રયાસોથી દીવ જિલ્લા કલેક્ટર શ્રી ફોરમન બ્રહ્માની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મલાલા ખાતે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ બતાવવામાં આવી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલ સમગ્ર ભારત દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારત સરકારને પ્રગતિશીલ ભારતના 75 વર્ષ અને તેના લોકો સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઉજવણી માટે એક પહેલ છે. આ મહોત્સવ ભારતના લોકોને સમર્પિત છે જેમણે ભારતને તેમની ઉત્ક્રાંતિની યાત્રામાં અત્યાર સુધી લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવે ભારતની સામાજિક સાંસ્કૃતિક રાજકીય જનભાગીદારી જન મહોત્સવ અને આર્થિક ઓળખ વિશે પ્રગતિશીલ તમામનો મૂર્ત સ્વરૂપ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દીવ જિલ્લામાં પણ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં આજરોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તેમજ શિક્ષણ વિભાગ દીવના સંયુક્ત ઉપક્રમે દીવ જિલ્લા કલેક્ટર શ્રી ભવરમણ બ્રહ્માના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તેમજ તેમની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મલાળા ઓડિટોરિયમ ખાતે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજરોજ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ બતાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે દીવ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય આમ નાગરિકો, ખાસ કરીને આજની યુવા પેઢી, ફિલ્મમાં બતાવવામાં આવેલ પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ, માન સન્માન, સંસ્કૃતિ, દેશ પ્રત્યેની ખુમારી તેમજ દેશભક્તિ વગેરેની પ્રેરણા મેળવી અને તેનો પોતાના જીવનમાં અમલ કરે. આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલ દીવ જિલ્લા કલેક્ટર દ્વારા આજના આ કાર્યક્રમના અનુસંધાનમાં વિદ્યાર્થીઓ સાથે ક્રિયા પ્રતિક્રિયા પણ કરેલ. વધુમાં તેમણે પોતાના વક્તવ્યમાં આગામી સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં થનાર વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપેલ તેમજ બાળકોએ આ ફિલ્મના માધ્યમથી દેશભક્તિ અને દેશપ્રેમની ઉજાગર કરવા પ્રોત્સાહિત પૂરું પાડેલ. વધુમાં તેમણે બાળકો સાથે આ ફિલ્મથી સંબંધિત પ્રશ્નોત્તરી પણ કરી હતી, જેમાં દેશના સંરક્ષણ ક્ષેત્રમાં દેશ સેવા માટે કોણ જવા માંગે છે વગેરે જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા. વધુમાં તેમણે પોતાના IAS બનવા સુધીના સફર અને તેમના અનુભવો પણ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા. છેલ્લે હાઉ ઇઝ ધ જોશ અને જય હિંદના નારા લગાવી કાર્યક્રમને સમાપ્તિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ શોમાં દીવ ખાતે આવેલ સરકારી મિડલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમજ બીજા શોમાં દીવ જિલ્લાના આમ નાગરિકોને સહભાગી થઈ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ જોવાનો આનંદ માણ્યો હતો અને સાથે સાથે દેશભક્તિ અને દેશ પ્રત્યેની ખુમારી તેમજ દેશપ્રેમની પણ ઉજાગર કર્યો હતો.